નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં આપણે દિવસભરની મોટી ઘટનાઓનું એનાલિસિસ કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીશું હેલ્મેટ મુદ્દે. સરકારે યુટર્ન લીધો છે. હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું છે કે હેલ્મેટ ફરજિયાત છે, પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે હેલ્મેટ ફરજિયાત છે, જોકે અત્યાર સુધી વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત છે. નીતિન પટેલે પણ જણાવ્યું હતું, જોકે આજે જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન સરકારે ન્યૂટન લીધો હાઈકોર્ટમાં અને જણાવ્યું કે હેલ્મેટ ફરજિયાત છે. કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા માટે આદેશ કર્યો છે. વધુ સુનાવણી આવતા ગુરુવારે હાથ ધરાશે. ટ્રાન્સપોર્ટ મંત્રીએ આ અગાઉ હેલ્મેટ મરજિયાત હોવાનું નિવેદન આપ્યું હતું, ત્યારે આજે સરકારે હાઈકોર્ટમાં યુટર્ન લેતા કહ્યું કે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ મુદ્દે કોઈપણ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં નથી આવ્યો, જો કે હાઈકોર્ટે એફિડેવિટ કરવા માટે જણાવ્યું છે. સરકારે કહ્યું કે પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એક બાદ એક સરકાર હેલ્મેટ મુદ્દે યુટર્ન લઈ રહી છે. સૌથી પહેલા હેલ્મેટ ફરજિયાત હતું, ત્યારબાદ મરજિયાત કરવામાં આવ્યું. સુપ્રીમની ટકોર બાદ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે થોડાક સમય માટે કાયદો મોકૂફ રાખવામાં આવ્યો છે, અને ફરી એકવાર હાઈકોર્ટની અંદર પણ સરકારે યુટર્ન લીધો અને કહ્યું છે કે હેલ્મેટ ફરજિયાત છે, પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. જો કે કોર્ટે પણ એફિડેવિટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ કરવા માટે કોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ ટ્રાન્સપોર્ટ મંત્રીએ પણ મરજિયાત હોવાનું જણાવ્યું હતું. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. સુરતથી સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાયા છે. સુરત હેલ્મેટ મુદ્દે ફરી એકવાર સરકારનો યુટર્ન જોવા મળ્યો છે. હેલ્મેટ ફરજિયાતની વાત સરકારે કરી છે. આજે જે પ્રકારે હાઈકોર્ટમાં જે પ્રકારની અપીલ રહી હતી અને જે પ્રકારે હાઈકોર્ટ દ્વારા સરકારને જે તાકીદ કરવામાં આવી છે અને તેમાં જે પ્રકારનું નિવેદન સરકારનું રહ્યું છે તે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન જોવા મળ્યું છે. સરકારે આ હેલ્મેટ જે મરજિયાત કરવામાં આવ્યું હતું તેને ફરજિયાત કરી દેવાયું છે તે પ્રકારનું નિવેદન છે. અને તે જે નિવેદન છે તેમાં સ્પષ્ટ કહેવાયું છે કે હેલ્મેટ ક્યારેય મરજિયાત કર્યું જ નથી, હેલ્મેટ ફરજિયાત છે. આ જે નિવેદન છે ખૂબ જ યુટર્ન બતાવતું નિવેદન છે, કારણ કે વાહન પર્યાવરણ મંત્રી આરસી ફળદુ સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અગાઉ નિવેદન આપ્યા છે કે જે પ્રકારે લોકોની માંગ હતી અને માંગને લઈને મહાનગરપાલિકાઓમાં અને શહેરોમાં હેલ્મેટને મરજિયાત કરવાનો નિર્ણય કરાયો હતો અને હાઈવે ઉપર જ માત્ર આ હેલ્મેટ ફરજિયાત રહેશે તે પ્રકારનું નિવેદન હતું અને આ અંગે જાહેરાત પણ કરાઈ હતી. ત્યારબાદ હવે જે નિવેદન કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે કોર્ટમાં આજે નિવેદન આપવામાં આવ્યું છે તે ખૂબ જ વિરોધાભાસ નિવેદન જોવા મળ્યું છે. અને આ પ્રકારનો યુટર્ન જે પ્રકારે સરકારે લીધો છે તેને લઈને અત્યારે શહેરીજનો છે, ગુજરાતની જનતા જે છે તે અત્યારે મૂંઝવણમાં મુકાઈ છે, કારણ કે જ્યારે પણ હેલ્મેટ મરજિયાત કરી દેવાયું તો એકાએક અને તેને લઈને સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ હોય કે અમુક જે લોકો છે જે કે હેલ્મેટ મરજિયાત કરવા ઈચ્છતા હતા તમામ લોકો છે તેને આ નિર્ણયને વધાવ્યો હતો. ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરાયું હતું, સાથે સાથે મોઢું મીઠું કરાવીને પણ આ જે હેલ્મેટ પરત ખેંચવાનો જે નિર્ણય લેવાયો હતો તેને વધાવવામાં આવ્યો હતો. પરંતુ ફરી હવે સરકારનો આ જે યુટર્ન જોવાયો છે તેને લઈને લોકો પણ અત્યારે મૂંઝવણમાં મુકાયા છે. ખરેખર જે પ્રકારે સરકારને સામે આવતા પ્રશ્નો હતા તે પ્રશ્નો હાઈકોર્ટમાં મૂકવા જોઈતા હતા, પરંતુ તે પ્રકારની રજૂઆત નથી કરવામાં આવી અને તાકીદે તેઓએ યુટર્ન આપ્યો છે અને કહ્યું છે કે અમે હેલ્મેટ મરજિયાત કર્યું જ નથી, હેલ્મેટ ફરજિયાત છે. એટલે આ પ્રકારના નિવેદનથી સરકારની નીતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. આવા નિવેદનથી હાલ લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે હવે ફરી હેલ્મેટ ફરજિયાત થઈ શકે છે અને આ જ મુદ્દે જે પોલીસ સાથે ઘર્ષણ થતું હતું તે હવે ફરી ગુજરાતમાં ઘર્ષણ સર્જાઈ શકે છે, લોકો અને પોલીસનું ઘર્ષણ સર્જાઈ શકે છે. ત્યારે અકસ્માત નિવારવા માટે અને અકસ્માતથી બચવા માટે જે હેલ્મેટનો સહારો છે અને તે પ્રકારના લઈને હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ તેવી વાત છે, ત્યારે હવે આ હેલ્મેટ સરકાર માટે ફરી માથાનો દુખાવો સાબિત થાય તે પ્રકારની વાત હાલ જોવા મળી રહી છે. જે પ્રકારનું હાલ સરકારનું યુટર્ન સામે આવ્યો છે, નિવેદન સામે આવ્યું છે તેને આગામી દિવસોમાં હેલ્મેટ
ફરી સરકાર માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ શકે છે. જી બિલકુલ ધ્રુવ, જ્યાં હેલ્મેટ મરજિયાત હોવાનું વાહન વ્યવહાર મંત્રી જણાવી ચૂક્યા છે, કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાની વાત પણ થઈ, ત્યાં જ હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન પોતાના નિવેદન પરથી સરકાર પલટી અને હેલ્મેટ ફરજિયાત હોવાની વાત કરી છે. જો કે વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે. લોકો હાલ તો સરકારની આ બેવડી નીતિને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ જિજ્ઞાસા, સરકારની આ બેવડી નીતિને તેનું ખાસ કરીને અનઆવડત બતાવી રહ્યા છે સરકારની, કારણ કે આ હાલ પણ આપણે જ્યારે લોકો સાથે વાત કરી ત્યારે તેઓની સ્પષ્ટ વાત હતી. જો સુપ્રીમ કોર્ટ પહેલેથી છે, હાઈકોર્ટ પણ પહેલેથી છે અને આ નિર્ણય આવ્યો ત્યારબાદ તે સરકારે આ તમામ પહેલું શા માટે નથી વિચાર્યા, જાહેરાતો કરી દીધી અને ફરી હવે તેઓએ આ જાહેરાત બાદ પલટવાર કરવાનો, એટલે ફરવાનો વારો આવે છે. અનેકવાર આવા નિર્ણયો લેવાય છે અને ત્યારબાદ તેઓ પલટવાર કરવાનો વારો આવતો હોય છે. ફરી પણ એવું જ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હાલ આજે જ્યારે સુનાવણી ચાલે છે ત્યારે સરકારે જે પ્રકારે આ નિર્ણય રદ કર્યો છે, કેબિનેટની બેઠકમાં સા કયા મુદ્દાઓ આધારે આ નિર્ણય રદ કરવાનો વારો આવ્યો છે, તે નિર્ણયોના જે પહેલું છે તે શા માટે કોર્ટ સમક્ષ નથી મૂકવામાં આવી, તેવી ધારદાર રજૂઆત સરકાર પક્ષ તરફથી હાઈકોર્ટમાં શા માટે નથી કરવામાં આવતી, તેવા અનેક પ્રશ્નો અત્યારે લોકોમાં પણ સર્જાયા છે. કારણ કે સુપ્રીમ કોર્ટ પહેલાં પણ હતી, હાઈકોર્ટ પહેલાં પણ હતી અને હાલ પણ છે, ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટ ટકોર કરતી હોય તો ટકોર સામે સરકારે પણ જવાબ આપવો રહેતો હોય છે, પરંતુ આવા પ્રકારનો જવાબ કેમ નથી આવતી? લોકોની શું અપેક્ષા છે, લોકોની શું માંગ છે, તેને લઈને આ પ્રકારે નિર્ણય લેવાયો છે? તો એ પ્રકારની તમામ રજૂઆત સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ સેમ શા માટે નથી મૂકી શકતી, તે અનેક સવાલો અત્યારે લોકોના મનમાં પણ સતાવી રહ્યા છે. અને આ પ્રકારે જ્યારે રજૂઆત નથી કરી શકી તેને લઈને સરકારની અનઆવડત પણ અત્યારે લોકો માની રહ્યા છે, કારણ કે આ પ્રકારે અનેકવાર સરકાર જ્યારે નિર્ણય કરી રહી છે અને ત્યારબાદ તે નિર્ણય પરથી ફેરબદલ કરીને ફરત લાવવાનો પ્રયાસ પણ કરી રહી છે, પછી તે હેલ્મેટ ના હોય, ટ્રાફિક ના હોય કે પછી બિનસચિવાલય પરીક્ષા ના હોય, અનેક એવા નિર્ણયો કરાયા છે જેમાં સરકારે જાહેરાત તો કરી દીધી છે પરંતુ જાહેરાત બાદ ફરી તેઓને પલટવાર, એટલે કે પરત ફરવાનો વારો આવ્યો છે અને તેઓની જે બેવડી નીતિ છે તે સાબિત થતી હોય છે. હાલ પણ તેવું આ હેલ્મેટના મુદ્દામાં થઈ રહ્યું છે અને જે હેલ્મેટનો કાયદો જ્યારે લાગુ કરાયો ત્યારે સરકારે મોટી મોટી વાતો કરી રહી હતી કે આ હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે, લોકોની જાનમાલની સુરક્ષા કરવા માટે આ હેલ્મેટ ફરજિયાત કરાયું છે, જેથી લોકોએ તેને સહકાર આપવો જ રહ્યો અને હેલ્મેટ ફરજિયાત કરતા લોકો પણ આ તરફ ટેવાયા હતા. એક મહિનાથી વધુ સમય આ હેલ્મેટનો કાયદો સઘન બનાવાયો અને લોકો તેમાં ટેવાયા પણ હતા, પરંતુ જે પ્રકારે સતત વિરોધનો સૂર સામે આવી રહ્યો હતો, માત્ર સુરત નહીં સમગ્ર ગુજરાતના અનેક મહાનગરોમાંથી આ જ પ્રકારે વિરોધ થતો હતો, જેને લઈને આખરે સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મરજિયાત તો કરવાની જાહેરાત કરી દીધી, પરંતુ ત્યાર પછી જે જે પરિસ્થિતિનો સામનો થઈ શકે છે તેની કોઈ પણ સમસ્યા કે તેનું નિરીક્ષણ નથી કર્યું અને માત્ર જાહેરાતો કરીને આ નિર્ણય લઈ લીધો છે. ત્યારે હવે હાઈકોર્ટ જ્યારે ટકોર કરે છે ત્યારે સરકારની અનઆવડત સાબિત થતી હોય તે પ્રકારનું હાલ સુરતના લોકો માની રહ્યા છે. માત્ર સુરતના જ નહીં, હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતના લોકો આ સરકારની અનઆવડત માની રહ્યા છે. જી સરકારના આ પ્રકારે વારંવાર નિર્ણયોમાં ફેરબદલને લઈને વિપક્ષ પણ આકરા પ્રહારો કરી રહ્યું છે સરકાર પર. જો કે ધ્રુવ, હવે આગામી સમયમાં કેવી પરિસ્થિતિ સર્જાશે? પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત છે. બિલકુલ, હાલ હવે તો જે પ્રકારે નિવેદન કર્યું છે, આજે હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થઈ ત્યારે પણ જે પ્રકારે નિવેદન અને જે દલીલો રખાઈ છે તેમાં તો પ્રથમ તો આગળ બેસનાર એટલે વાહન ચલાવનાર જ તે હેલ્મેટ ફરજિયાત હતું, હવે તો તે પ્રકારનું નિવેદન આપ્યું છે કે પાછળ બેસનાર વ્યક્તિને પણ ફરજિયાત હેલ્મેટ છે, એટલે કે સ્વાભાવિક છે આગામી દિવસોમાં બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું જ પડશે અને તે નિર્ણય લાગુ કરવો પણ પડશે. આગામી ભલે સુનાવણી ગુરુવારે હોય અને સરકાર સમક્ષ તેઓએ કબૂલાત પણ કરી છે કે અમે હેલ્મેટ મરજિયાત કર્યું જ નથી, એટલે ફરજિયાત નિર્ણય લાવવો જ પડશે અને તેનો અમલ પણ કરાવવો પડશે, એટલે આગામી દિવસોમાં ફરી આ હેલ્મેટનો વિરોધ સમગ્ર ગુજરાતમાં ઊભો થશે, ફરી લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાવાનું શરૂ થશે અને આજે હેલ્મેટનો જે લોકોની સુરક્ષા માટેની વાત છે તે સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે આગામી દિવસોમાં. બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સરકારે ફરી એકવાર હેલ્મેટ મુદ્દે યુટર્ન લીધું છે. હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું હેલ્મેટ ફરજિયાત છે, પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે.